રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બાદ રાજ્યમાં શહેરો અને નગરોમાં તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે રાજકોટમાં ગેમ ઝોન મામલે તપાસ કરતી રાજકોટ પોલીસને ત્યાં જ ફાયર સેફટીનો અભાવ હતો. ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ એક જ પરિસરમાં છે જ્યાં ફાયર સેફટીનો અભાવ હતો. રાજ્ય સરકારના આદેશ બાદ ફાયર સેફટીના સાધનો મંગાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, ત્યારે રાજકોટમાં પોલીસ તંત્ર પર ફાયર સેફટીને લઈને ઊંઘતું ઝડપાયું છે. હાલ અત્યારે અમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ઉપસ્થિત છીએ. અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે તંત્ર સફાળું જાગ્યું હોય ત્યારે શું તંત્ર દ્વારા કરવામાં ના આવી શકે તે જોઈ શકો છો. આ દ્રશ્ય ઓરવા દ્રશ્ય છે, કારણ કે જ્યારે ફાયર એનઓસી ફાયરની વાત આવતી હોય ત્યારે જે સાયબર ક્રાઇમ ઓફિસ આવેલી છે જે રાજકોટ ખાતેથી અત્યારે હાલ જે ગાડીમાંથી જે ફાયરના જે બોટલો છે તે ઉતારી અને ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરક્ષાની વાત આવતી હોય ત્યારે સુરક્ષાને લઈને આ જે ફાયર અત્યારે બોટલો છે તે અત્યારે પહોંચી છે, કારણ કે સફાળું તંત્ર જાગ્યું હોય તેના કારણે જ આ જે ફાયરની બોટલો છે તે અત્યારે પહોંચી છે. તો અત્યાર સુધી આ તંત્ર કરી શું રહ્યું હતું તે પણ એક વાત સામે આવી રહી છે. ખરેખર જ્યારે બીજી વાત કરવામાં આવે તો કે જ્યારે આ તંત્ર દ્વારા નિર્ભર તંત્ર દ્વારા હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ, કારણ કે આજે બોટલો છે તે ફાયરની વાત આવતી હોય, નવી બિલ્ડિંગો બનતી હોય, સરકારી જ્યારે તંત્રની જ બિલ્ડિંગોમાં જ્યારે ફાયર ના હોય, ફાયરની સુવિધા ના હોય તો બીજે ક્યાં વાત કરવા જાય. આશીષ મહેતા, જીએસટીવી ન્યૂઝ.